ટોપિક છે ગુજરાતના પુરસ્કાર. મિત્રો, દરેક ખેલાડીઓ અથવા તો કોઈ અલગ અલગ ક્ષેત્રે જે લોકો સારી સિદ્ધિ ધરાવતા હોય તેમને અલગ અલગ ક્ષેત્રે ભારત સરકાર દ્વારા તેમજ ગુજરાત સરકાર દ્વારા પણ એવોર્ડ આપવામાં આવે છે. આ પુરસ્કાર એટલે જ એવોર્ડ. હવે આપણે એ જોવાનું છે કે ભારતમાં ગુજરાતમાં લોકોને વિવિધ ક્ષેત્રે કયા એવોર્ડ મળે છે એના વિશેની આજે આપણે માહિતી લેવાની છે. તો આપણે સ્ટાર્ટ કરીશું સૌથી પહેલાં ગુજરાતના પુરસ્કારો. ગુજરાતના પુરસ્કારો જોવા જઈએ તો મુખ્ય ચાર પુરસ્કાર છે. વિશ્વ ગુર્જરી પુરસ્કાર, ગુજરાત પુરસ્કાર, રાષ્ટ્રીય પુરસ્કાર અને આંતરરાષ્ટ્રીય પુરસ્કાર. વિશ્વ ગુર્જરી પુરસ્કારથી આપણે ચાલુ કરીશું. વિશ્વ ગુર્જરી પુરસ્કાર ઈસવીસન 1972માં અમદાવાદમાં સ્થપાયેલ સંસ્થા છે, જેનું નામ છે વિશ્વ ગુર્જરી સંસ્થા. જેમાં દર વર્ષે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન હોય તેવા લોકોને વિશ્વ ગુર્જરી એવોર્ડ થી એનાયત કરવામાં આવે છે અને એનું સન્માન આપવામાં આવે છે. તો વિશ્વ ગુર્જરી કે જે દર વર્ષે આપવામાં આવે છે. હવે આપણે જોઈશું ગુજરાત પુરસ્કાર. તો ગુજરાતમાં વસતા ગુજરાતીઓ માટે ગુજરાત પુરસ્કાર અપાય છે. ત્યારબાદ આવશે રાષ્ટ્રીય પુરસ્કાર અને એના પછી આંતરરાષ્ટ્રીય પુરસ્કાર. તો ગુજરાત પુરસ્કાર ગુજરાતમાં વસતા ગુજરાતીઓને, રાષ્ટ્રીય પુરસ્કાર ગુજરાતની બહાર વસતા ભારતના ગુજરાતીઓને આપવામાં આવે છે. તો એ લખવાનું ગુજરાતની બહાર ભારતના રાજ્યોમાં વસતા ગુજરાતીઓ. અને ત્યારબાદ છેલ્લો પુરસ્કાર આંતરરાષ્ટ્રીય પુરસ્કાર કે જે ભારતની બહાર વિદેશમાં વસતા ગુજરાતીઓ માટે આપવામાં આવે છે. તો ત્યાં આવશે ભારતની બહાર વિદેશમાં ગુજરાતીઓ. તો સૌથી પહેલા તો ગુજરાતના પુરસ્કારમાં સૌથી પહેલું વિશ્વ ગુજરી પુરસ્કાર ઈસવીસન 1972માં અમદાવાદમાં જે સ્થપાયેલ હતી એક વિશ્વ ગુજરી સંસ્થા, જેમાં દર વર્ષે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર જેનું યોગદાન હોય તેવા દરેક વ્યક્તિને વિશ્વ ગુજરી પુરસ્કારથી સન્માન આપવામાં આવે છે. ત્યારબાદ ગુજરાત પુરસ્કાર, રાષ્ટ્રીય પુરસ્કાર અને આંતરરાષ્ટ્રીય પુરસ્કાર. ગુજરાત પુરસ્કાર કોને આપવામાં આવશે? તો જે ગુજરાતમાં વસતા હોય એવા ગુજરાતીઓને. રાષ્ટ્રીય પુરસ્કાર કોને મળશે? તો જે ગુજરાતની બહાર ભારતના રાજ્યોમાં વસતા હોય એવા ગુજરાતીઓને. અને આંતરરાષ્ટ્રીય પુરસ્કાર કોને મળશે? ભારતની બહાર વસતા હોય, વિદેશમાં વસતા હોય પણ ગુજરાતીઓ હોવા જોઈએ તેવા. તો આ થઈ ગયા ગુજરાતના પુરસ્કારો. હવે આપણે જોઈશું ગુજરાત સરકારના 1,00,000 રૂપિયાના પુરસ્કારો. મિત્રો, આમાં આપેલા વિવિધ ક્ષેત્રો વિજ્ઞાન, શિક્ષણ, લોકકલા, રમતગમત આવી વિવિધ ક્ષેત્રોમાં જ્યારે ગુજરાતના કોઈ પણ વ્યક્તિ સિદ્ધિઓ હાંસિલ કરે તો તેમને આ ક્ષેત્ર માટે કોઈ ચોક્કસ પુરસ્કાર આપવામાં આવે છે. તો હંમેશા દરેક પરીક્ષામાં કોઈ ને કોઈ ક્ષેત્રમાં તો પૂછાતું જ હોય છે કે આ ક્ષેત્રે કયો પુરસ્કાર આપવામાં આવે છે, અથવા તો એવું પૂછાય છે કે આ પુરસ્કાર કયા ક્ષેત્રે આપવામાં આવે છે. તો આપણે હવે બધાના ક્ષેત્ર વાઇઝ જોઈ લઈએ કે વિજ્ઞાનમાં કયો પુરસ્કાર આપવામાં આવે છે. ડોક્ટર વિક્રમ સારાભાઈ પુરસ્કાર. ત્યારબાદ શિક્ષણ ક્ષેત્રે મગનભાઈ દેસાઈ પુરસ્કાર. ત્યારબાદ સાહિત્ય ક્ષેત્રે આદ્ય કવિ અથવા તો આદિકવિ નરસિંહ મહેતા પુરસ્કાર. ત્યારબાદ લોકકલા ક્ષેત્રે ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર. ત્યારબાદ રંગમંચ લક્ષી કલા ક્ષેત્રે પંડિત ઓમકાર નાથજી ઠાકુર પુરસ્કાર. ત્યારબાદ રમતગમત ક્ષેત્રે અંબુભાઈ પુરાણી પુરસ્કાર. અને છેલ્લું છે લલિત કલા ક્ષેત્રે. તો લલિત કલા ક્ષેત્રે મળશે રવિશંકર રાવળ પુરસ્કાર. હવે આપણે એમ થશે કે આટલા બધા ક્ષેત્રના આટલા બધા વ્યક્તિના નામ સાથે જોડાયેલા બધા પુરસ્કારો કઈ રીતે યાદ રાખવા? તો
ડોન્ટ વરી, મારી પાસે એકદમ સિમ્પલ ટ્રિક છે જેનાથી તમે 2 મિનિટમાં દરેક ક્ષેત્ર સાથે જોડાયેલા પુરસ્કારો આસાનીથી યાદ રાખી શકશો. તો ચાલો જોઈ લઈએ. એક સૂત્ર છે જે યાદ રાખવાનું છે, વિવિધ હવે શમશાન આવેલી જગ્યાએ શિમશાન, વિવિધ શિમશાન રોજમે પરવઠા રમત ગમત મે આપવું. આટલું યાદ રાખવાનું છે, વિવિધ શિમશાન લોઝ મે પરોઠા રમત ગમત મે આપવું. આ એક આની શોર્ટ ટ્રિક છે યાદ રાખવાની, વિવિધ શિમશાન લોઝ મે પરોઠા રમત ગમત મે આપવું. શું છે આ, કઈ રીતે યાદ રહેશે? તો વિવિધ એટલે વિજ્ઞાન ક્ષેત્રે વિક્રમ સારાભાઈઓ, શિમશાન શિક્ષણ ક્ષેત્રે મગનભાઈ દેસાઈ, સાહિત્ય ક્ષેત્રે નરસિંહ મહેતા, લોઝ મે લોકકલા ક્ષેત્રે ઝવેરચંદ મેઘાણી, પરોઠામાં શું છે, પો પંડિત ઓમકારનાથજી ઠાકોર. તો પ ઠા છે પણ રો, રોમાં શું થશે, રંગમંચ લક્ષી ક્ષેત્ર છે, જેથી કરીને આમ યાદ રાખશું, પર ઓઠા એટલે પરોઠા. તો પંડિત ઓમકારનાથજી ઠાકોર રંગમંચ લક્ષી કલા ક્ષેત્રે. ત્યારબાદ રમત ગમત ક્ષેત્રે અમુભાઈ પુરાણી, અને છેલ્લું લલિત કલા ક્ષેત્રે. તો આ બાજુ લેફ્ટ સાઈડ છે તો LL, આ બાજુ રાઈટ સાઈડ છે તો RR. હવે લલિત કલા, તો લલિત કલામાં લલિત LL અને રવિશંકર રાવણમાં રર એટલે RR. તો એકદમ આસાનીથી યાદ રહી જશે. એકવાર ફરીથી જોઈ લઈએ, વિવિધ શિમશાન લોઝમે પરોઠા રમત ગમતમાં અપુ LLRR, વિવિધમાં વિજ્ઞાન ક્ષેત્રે વિક્રમ સારાભાઈ, શિક્ષણ ક્ષેત્રે મગનભાઈ દેસાઈ, સાહિત્ય ક્ષેત્રે નરસિંહ મહેતા, લોકકલા ક્ષેત્રે ઝવેરચંદ મેઘાણી, પરોઠામાં પંડિત ઓમકારનાથ ઠાકોર, રંગમંચ લક્ષી કલા ક્ષેત્રે, રમત ગમતમાં અમુભાઈ પુરાણી, LLRR લેફ્ટ રાઈટ. તો લલિત કલામાં LL અને રવિશંકર રાવણનો RR. તો બધા પુરસ્કાર એકદમ આસાનીથી યાદ રહી જશે. બીજા એક પુરસ્કાર ગુજરાત સરકાર દ્વારા રમત ગમત ક્ષેત્રે આપવામાં આવે છે. તો રમત ગમતના પુરસ્કારો જેમાં કુલ 3 પુરસ્કારો ગુજરાત સરકાર દ્વારા રમત ગમત ક્ષેત્રે આપવામાં આવે છે, જેમાં એવું હોય છે કે અલગ અલગ ક્ષેત્ર સિદ્ધિ પ્રાપ્ત થાય. જેમ કે જો ગુજરાતનો ખેલાડી હોય, ગુજરાત ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરે તો કયો એવોર્ડ, ગુજરાતનો ખેલાડી રાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરે તો કયો એવોર્ડ, અને ગુજરાતનો ખેલાડી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરે તો કયો એવોર્ડ. તો આપણે જોઈ લઈએ કે જો ગુજરાતનો ખેલાડી રાજ્ય ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરે તો મળશે જયદીપ સિંહજી એવોર્ડ. હવે જો ગુજરાતનો ખેલાડી રાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરશે તો મળશે સરદાર પટેલ એવોર્ડ, અને જો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરશે ગુજરાતનો જ ખેલાડી તો મળશે એકલવ્ય એવોર્ડ. હવે આપણે એમ થશે કે આ કઈ રીતે યાદ રાખવા, તો 3-3 એવોર્ડ યાદ રાખવાની એકદમ શોર્ટ ટ્રિક જ છે. ગુજરાત રશિયા, તમને થશે ગુજરાત રશિયા શું છે, ગુજરાત રશિયા આ એવોર્ડ યાદ રાખવાની શોર્ટ ટ્રિક છે. પણ ગુજરાત રશિયા, ગુજરાત એટલે GJ, રશિયા એટલે RSIA. કઈ રીતે યાદ રાખશો, ગુજરાત ક્ષેત્રે એટલે કે રાજ્ય ક્ષેત્રે જયદીપસિંહજી એવોર્ડ GJ, પછી RS રાષ્ટ્રીય ક્ષેત્રે સરદાર પટેલ, IA ઇન્ટરનેશનલ ક્ષેત્રે એકલવ્ય એવોર્ડ. એકદમ આસાનીથી યાદ રહી જશે, ગુજરાત રશિયા GJ RSIA. તો ગુજરાત રાજ્ય ક્ષેત્રે જયદીપસિંહજી, રાષ્ટ્રીય ક્ષેત્રે સરદાર પટેલ, ઇન્ટરનેશનલ ક્ષેત્રે એકલવ્ય એવોર્ડ. ઓકે, તો આવી રીતે ગુજરાતના દરેક પુરસ્કારો, રમતગમતના પુરસ્કારો અને સરકારના 1 લાખ રૂપિયાના ગુજરાત સરકાર દ્વારા અપાતા પુરસ્કારો વિવિધ ક્ષેત્રે કયા વ્યક્તિના નામ સાથે જોડાયા છે તે એકદમ આસાનીથી યાદ રાખી શકું. આશા રાખું કે તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, અને મારા બીજા નેક્સ્ટ પણ વિડીયો જુઓ જે તમને બધી જ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે. થેન્ક યુ.